વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આપણે ધોરણ 1 અસાઇનમેન્ટનો અભ્યાસ ચાલુ છે, પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ. બરાબર ને? પરીક્ષા આવી રહી છે તો તૈયારી તો કરવી જ પડશે. બરાબર ને? તો અસાઇનમેન્ટમાં આપણે હિન્દીનો અસાઇનમેન્ટ ચાલુ છે. ભાગ 1માં આપણે પ્રશ્ન 3 અ સુધીનો અભ્યાસ કર્યો છે. તો આજે આપણે પ્રશ્ન 3 બથી શરૂ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્ર વિડીયો અંત સુધી જોવે અને પીડીએફ આપણે મોકલી આપી છે, જે દરેક વિદ્યાર્થી મિત્રએ લખવાની છે અને વિડીયોનો અભ્યાસ પણ કરવાનો છે, જેથી તમને પરીક્ષામાં સરળતા પડે. બરાબર ને? ચલો તો પ્રશ્ન 3 બ, સમાન અક્ષરોના જોડકા બનાવો. પ્રશ્ન 3 બની અંદર શું છે? સમાન અક્ષરો જોડવાના છે. તો તમે જ્યારે પણ જોડકા જોડો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જોડકા જોડવા માટે બને ત્યાં સુધી ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો અને બંને શબ્દો વ્યવસ્થિત સેટ થાય સામે સામે, પછી ફૂટપટ્ટીથી જોડકું જોડવાનું. હાથથી તમે ક્યારેક તમે જોડો છો ત્યારે ક્યારેક લીટી આડી અવળી થઈ અને બીજા અક્ષર સાથે જોડાઈ જાય છે. આવી ભૂલ થાય છે ઘણી વખત. આવી ભૂલ ન થાય, તમારા જોડકા સારા, સુંદર, સ્વચ્છ અને સાચા લાગે એટલા માટે જોડકા જોડો ત્યારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો તો 1 નંબર અ અને બ, અહીંયા આગળ તમને અક્ષરો લખ્યા હશે, અહીંયા 1 થી 5 અને અહીંયા આગળ તમારે અલગ અલગ અક્ષરો હશે. તો અહીંયા ઉદાહરણમાં આપેલું હશે પહેલો અક્ષર જોડીને, તો થ ને થ સાથે જોડવાનો છે. તો આ રીતે જોડકા જોડવાના એકદમ સીધી લીટીમાં. બરાબર? બીજા નંબરનો અક્ષર છે જ, તો અહીંથી આપણે જ શોધવાનું. આ રહ્યો જ. જુઓ અહીંયા હું હાથથી દોરું છું પણ તમારે ફૂટપટ્ટીથી દોરવાનો આગ્રહ રાખવાનો. બરાબર? આ છે જ. તો આ રીતે જોડકું જોડવાનું છે. ત્રીજો અક્ષર છે ચ, તો છેક નીચે આપ્યો છે ચ, તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. ચોથો શબ્દ છે ખ, તો અહીંયા બમાં પહેલો આપેલો છે, તો તમારે આ રીતે બરાબર જોડકા જોડવાના છે. પાંચમો અક્ષર છે ક, તો ક બીજા નંબર પર છે બમાં. બરાબર? તો અહીંયા આ રીતે તમારે જોડકા જોડવાના છે. હું હાથથી દોરું છું પરંતુ તમારે પેન્સિલથી જ દોરવાનો આગ્રહ, ફૂટપટ્ટીથી જ દોરવાનો આગ્રહ રાખવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો 2 નંબર અમાં છે ડ, ને ડ ની સાથે બમાં જોડેલું છે, ઉદાહરણ તમને આપેલું હશે. બરાબર? બીજો અક્ષર છે ટ, તો અહીંયા છે ટ, તો તમારે આ રીતે ફૂટપટ્ટી મૂકી અને ટ થી ટ ને જોડી દેવાનું. ત્રીજો અક્ષર છે ત, તો ત છેક નીચે છે બમાં, તો આ રીતે જોડકા જોડવાના. ચોથો અક્ષર છે અણ, તો બમાં પહેલો છે અણ. બરાબર? તો આ રીતે તમારે જોડી દેવાનું. પાંચમો અક્ષર છે ક, તો અહીંયા આગળ બમાં ત્રીજો અક્ષર છે ક. બરાબર? આગળ 3 નંબર અહીંયા આગળ ઠ જોડેલો છે, આપણે આગળ 2 નંબર ગ જોડવાનો છે, તો અહીંયા બમાં ગ છે નીચે આપ્યો છે. બરાબર? આ રીતે ત્રીજા નંબરનો અક્ષર છે છ, અહીંયા બમાં પહેલો આપ્યો છે. ચોથા નંબરનો અક્ષર છે ટ, પાંચમા નંબરનો અક્ષર છે ઘ, તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. 4 નંબર જ જોડેલો છે અણ, બીજા નંબર પર કયો આપ્યો છે અણ, તો અહીંયા બમાં પહેલો છે. 3 નંબરનો અક્ષર છે ધ, તો ધ અહીંયા આગળ ચોથો છે બમાં. ચોથા નંબરનો અક્ષર છે ઢ, અહીંયા બમાં છે એ 3 નંબર ઉપર. પાંચમા નંબરનો અક્ષર છે દ, તો બમાં છે બીજા નંબરનો અક્ષર દ. બરાબર? આ રીતે તમારે જોડકા જોડવાના છે. પ્રશ્ન 4 અ, માંગ્યા પ્રમાણે કરો. તો અહીંયા સૂચના લખી હશે એ પ્રમાણે તમારે
લીટી દોરવાની છે. એક નંબર, ત ને ત થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. ચિત્ર પણ આપેલું હશે અને નીચે શબ્દ પણ હશે, બરાબર ને? તો શબ્દની અંદર આપણે અહીંયા ગોળમાં જોવાનું કયો શબ્દ છે? ત. તો જે પણ શબ્દ ત થી શરૂ થતો હોય એને આપણે પેન્સિલથી જોડવાના છે. બીજા અક્ષર જોડાઈ ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ગોળમાં જોવાનું કયો અક્ષર છે સૂચનામાં સમજણ ન પડે તો અહીંયા જોઈ આપણને અહીંયા ત દેખાય છે, તો આવો બીજો અક્ષર હોય, પહેલો જ આવો અક્ષર હોય એ શબ્દ જોડવાનો છે. તો અહીંયા આગળ તરબૂજ જોડેલું છે, પછી પર્વત, તો એમાં ત આવતો નથી. પછીનું ચિત્ર છે તલવારનું, તો તલવારમાં પહેલો ત આવે છે, તો તને ત સાથે આપણે જોડવાનું છે. પછીનું ચિત્ર છે બછડા, એમાં બ આવે છે, ત આવતો નથી એટલે એ જોડાશે નહીં. આગળનું ચિત્ર છે તબલે, શેનું ચિત્ર છે? તબલે, તો એમાં પહેલો અક્ષર કયો છે? ત, તો તને ત સાથે જોડી સુ, બરાબર? જોડવા માટે પણ ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો. પછીનું ચિત્ર છે લડકા, તો એમાં પહેલો અક્ષર લ છે, ત છે નહીં એટલે એનું જોડકું બનશે નહીં. તમારે બે જોડ બનાવવાની હશે આ ચિત્રોમાં. બે નંબર, જ ને ગોળમાં જ આપ્યો છે, તો જ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો, બરાબર? તો અહીંયા આગળ આપણને એક ચિત્ર જોડીને આપ્યું છે જહાજનું. પછી છે ખડા, તો એમાં પહેલો અક્ષર ઘ છે, તો ઘ જોડાશે નહીં. પછીનું ચિત્ર છે જલેબીનું, તો જલેબીનો પહેલો અક્ષર જ આવે, તો જ ને જ સાથે જોડીશું. ચરખા, તો એમાં ચ છે પહેલો અક્ષર, જ છે નહીં માટે જોડાશે નહીં. આગળનું ચિત્ર છે જગનું, તો જગમાં પહેલો શું આવે છે? જ આવે છે, તો જ ને જ સાથે જોડીશું. બકરી, પછીનું ચિત્ર છે બકરીનું, તો એમાં પહેલો અક્ષર બ છે, આપણે જ જોડે જોડવાનું છે, બરાબર? એટલે અહીંયા જોડ બનશે નહીં. આગળ ત્રણ નંબર, ઠ ને ઠ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો અહીંયા આગળ બાળક જો, પહેલો ચિત્ર જોડીને આપ્યું છે આપણને ઠગ, બરાબર? એક ચિત્ર જોડી લીધું છે ઠગ. પછીનું ચિત્ર છે ગધા, તો એમાં પહેલો અક્ષર ગ છે, તો એ જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ઠ ઠેરા, તો એમાં પહેલો અક્ષર ઠ છે, તો ઠ ને ઠ સાથે જોડી દઈશું, બરાબર? પછીનું ચિત્ર છે ઘડાનું, એમાં જોડાશે નહીં. પછી અહીંયા બાળક હસી રહ્યું છે એટલે ઠહકા, એને શું કહેવાય? ઠહકા, તો એમાં ઠ આવે છે, તો આપણે એ શબ્દને ઠ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ગઠરી, તો પહેલો અક્ષર એનો ગ છે, આપણે ઠ હોય એ જોડવાનું છે, તો અહીંયા જોડાશે નહીં. ચાર નંબર, ઘ ને ઘ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો અહીંયા આપણને ઘડીને ઘ ને ઘડીના ચિત્ર સાથે જોડીને આપ્યું છે. પછીનું ચિત્ર છે બ ત ખ, તો આમાં ખ છે નહીં. પછીનું ચિત્ર છે ઘડાનું, શેનું ચિત્ર છે? ઘડાનું, તો આપણે ખ ને ઘડાના ચિત્ર સાથે જોડીશું. પછીનું ચિત્ર છે કમલ, તો એમાં ક આવે છે પહેલો અક્ષર, તો આને કમલને ખ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ઘડિયાળ, ઘડિયાળ એટલે મગર, તો એનો પહેલો અક્ષર ખ છે, તો આપણે મગરના ચિત્રને ખ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે બકરી, એમાં બ પહેલો અક્ષર છે એટલે એ જોડાશે નહીં. આગળ પાંચ નંબર, ડ ને ડ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો અહીંયા ડ ને ડફલી સાથે જોડીને આપી દીધું છે, બરાબર? તો આગળ અહીંયા આગળ ચમ્મચ, તેનો પહેલો અક્ષર ચ છે, તો ચ ને ડ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ડલિયા, શેનું ચિત્ર છે? ડલિયા, તો ડ ને ડ સાથે જોડી દઈશું, ડલિયાના ચિત્ર સાથે જોડી દઈશું. પછીનું ચિત્ર છે મછલી, કયું ચિત્ર છે?
मछली तो एमा जोड़ाशे नहीं। डगर, डगर एटले रस्तो, बराबर ने? तो एमा पहलो अक्षर ड छे, तो ए चित्रने आपणे ड साथे जोड़ी दईशुं। पछीनुं चित्र छे गाजरनुं, तो एमा पण जोड़ाशे नहीं। आगळ छ नंबर, थ ने थ थी शुरू थता चित्रों साथे जोड़ो। જુઓ અહીંયા આપણને થર્મોમીટર, થથી થર્મોમીટર સાથે એક જોડ બનાવીને આપી છે। પછીનું ચિત્ર છે તરાજુ, તો એમાં ત આવે છે એટલે થ સાથે જોડાશે નહીં। પછીનું ચિત્ર છે થર્મસનું, થર્મસનો પહેલો અક્ષર થ થાય એટલે અહીંયા આપણે આ ચિત્રને થ સાથે જોડી દઈશું। પછીનું ચિત્ર છે ટ માં ટ ર, એમાં પણ જોડાશે નહીં। આગળનું ચિત્ર છે થન, થન એટલે આંચળ, બરાબર? તો એને આપણે થ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે ઠઠેરા, એ જોડાશે નહીં। આગળ સાત નંબર, ગ ને ગ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। તો અહીંયા આપણને ગજરા, ગ ને ગજરાના ચિત્ર સાથે જોડીને આપેલું છે। પછીનું ચિત્ર છે બછડા, તો એ જોડાશે નહીં। પછીનું ચિત્ર છે ગણપતિ, તો ગ ને ગણપતિના ચિત્ર સાથે જોડીશું। પછીનું ચિત્ર છે સૂરજ, તો અહીંયા જોડાશે નહીં। પછીનું ચિત્ર છે ગન્ના, ગન્ના એટલે શેરડી, બરાબર ને? તો આ શેરડીના ચિત્રને ગ સાથે જોડી દઈશું। પછીનું ચિત્ર છે છાતા, એ જોડાશે નહીં। આગળ આઠ નંબર, ટ ને ટ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો। તો અહીંયા આગળ ટ ને ટબ સાથે જોડીને આપેલું છે। પછીનું ચિત્ર છે ઝંડા, તો એ જોડાશે નહીં। આગળનું ચિત્ર છે ટમટમ, ટમટમ એટલે ઘોડા ગાડી, તો એને જોડી દઈશું કારણ કે એનો પહેલો અક્ષર ટ આવે છે, બરાબર ને? પછીનું ચિત્ર છે ચરખા, તો એ જોડાશે નહીં। આગળનું ચિત્ર છે ટમાટર, તો ટમાટરને ટ સાથે જોડી દઈશું। આગળનું ચિત્ર છે જલેબી, તો એ જોડાશે નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમને એક જોડ બનાવીને આપી હશે, બાકીની બે જોડ તમારે બનાવવાની હશે પરીક્ષાની અંદર। આગળ પ્રશ્ન ચાર બ, ચિત્રને તેના નામના પહેલા અક્ષર સાથે જોડો। તો તમને ચિત્ર જોઈ અને એનો શબ્દ, એનું નામ ખબર હોવી જોઈએ, તો તમને જોડકા જોડવામાં સરળતા રહેશે, બરાબર? તો આ ચિત્ર છે ઝરનાનું, તો પહેલો અક્ષર શું આવશે એનો? જ, તો ઝરનાને જ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે જલેબીનું, શેનું ચિત્ર છે? જલેબીનું, તો એનો પહેલો અક્ષર જ આવશે, તો એને આપણે જ સાથે જોડીશું। જોડકા જોડવા માટે ફૂટપટ્ટીનો આગ્રહ રાખજો। પછી છે ગમલા, ગમલા એટલે કુંડુ, ગમલા એટલે કુંડુ, તો આપણે એને ગ સાથે જોડી દઈશું। પછી છે ખટિયા, ખટિયા એટલે ખાટલો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આગળ શીખી ગયા આપણે, તો એને આપણે ખ સાથે જોડી દઈશું। પછીનું ચિત્ર છે ધજાનું, શેનું ચિત્ર છે? ધજાનું, તો એને આપણે ધ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે ટમટમ, ટમટમ એટલે ઘોડા ગાડી, તો આપણે એને ટ સાથે જોડીશું। આગળ ઘડિયાળનું ચિત્ર છે, તો ઘડિયાળને હિન્દીમાં કહેવાય ઘડી, તો આપણે અહીંયા આગળ ખ સાથે જોડીશું, બરાબર? પછીનું ચિત્ર છે છકડા, તો એને આપણે છ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે તરાજુ, તો એને આપણે ત સાથે જોડીશું। પછીનું ચિત્ર છે ચરખા, તો એને આપણે ચ સાથે જોડીશું। કછુઆ એટલે કાચબો, હિન્દીમાં કાચબાને કહેવાય કછુઆ, તો એને આપણે ખ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે ઠગ, તો એને આપણે ઠ સાથે
જોડીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડવા માટે પટ્ટીનો આગ્રહ રાખવાનો, બરાબર, એટલે જોડકું સાચા અક્ષર સાથે જોડાયેલું છે નહીં એ પણ ચેક કરવાનું, ત્યારબાદ જ જોડકા જોડવાના, બરાબર. દરેક નામ તમને ખબર, સાચા નામની ખબર હોવી જોઈએ, તો જ જોડકા સાચા જોડાશે, બરાબર. પ્રશ્ન 5 અ, નીચે આપેલા મૂળાક્ષરોમાંથી ચોરસમાં આપેલા મૂળાક્ષરો શોધી તેની ફરતે ગોળ કરો. આ મૂળાક્ષરો આપેલા છે, તો આ ચોરસમાં જે મૂળાક્ષર છે અહીંયાના મૂળાક્ષરો જોવાના, અને એમાં ચોરસમાં હોય એ અક્ષર શોધી અને એ મૂળાક્ષર ઉપર આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. તો અહીંયા આગળ પહેલો ચોરસમાં શું છે? ગ. તો અહીંયા આ બધા મૂળાક્ષરો છે એમાંથી ગ શોધવાનો અને ગોળ કરવાનો, બરાબર. તો આ રહ્યો ગ, પછી આ રહ્યો, આ ટ છે, ડ છે અને ઠ છે, તો એની ઉપર ગોળ કરવાનું નથી. તો બીજો મૂળાક્ષર છે જ, તો અહીંયા આપણે આ મૂળાક્ષરોમાંથી જ શોધવાનો અને ગોળ કરવાનો. ઘ, તો અહીંયા આગળ ઘ શોધી. વિદ્યાર્થી મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, તમને ગોળ કરવાનું કે તમે એક જ અક્ષર ઉપર ગોળ કરી દો છો, પરંતુ આખી લીટીમાં જોવાનું અને જેટલા પણ અક્ષર હોય, જેટલા પણ મૂળાક્ષર ચોરસમાં હોય એવા મૂળાક્ષરો શોધી અને ગોળ કરવાના છે. તો અહીંયા આગળ તમને બે મૂળાક્ષરો આપેલા હશે એ શોધવાના અને બંને ઉપર ગોળ કરવાનું. ક્યારેક તમે ભૂલથી એક ઉપર જ ગોળ કરી દો છો, એવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. ધ, તો અહીંયા આગળ બે ધ આપેલા હશે આ મૂળાક્ષરોની અંદર, તો એ શોધવાના અને ગોળ કરવાનું. છ, તો આખી લીટી જોવાની અને જ્યાં પણ મૂળાક્ષર છ હોય તેની પર ગોળ કરવાનું, બરાબર. આગળ ક, તો અહીંયા આગળ ક શોધી અને ગોળ કરવાનું છે. આગળ ટ, તો જોવાના મૂળાક્ષરો અને ટ દેખાય ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું છે. સૂચના જોવાની, ક્યારેક તમે ચોકડી પણ કરી દો છો, સૂચના ખાસ જોઈ અને પછી ગોળ ચોકડી જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે તમારે કરવાનું છે, બરાબર. આગળ ઠ, તો અહીંયા આગળ પણ ઠ બે આપેલા હશે આ મૂળાક્ષરોની અંદર. ઢ, તો ઢની ઉપર પણ બે ઢ આપેલા હશે એની પર ગોળ કરવાનું. દ, તો દ પણ બે આપેલા હશે. ડ, તો મૂળાક્ષરો જોવાના અને ડ સુધી ગોળ કરવાનું. ઝ, તો ઝ પણ બે આપેલા હશે. થ, થ પણ બે હશે. ચ, તો ચ પણ બે હશે. ત, તો ત પણ બે છે, બરાબર ને. અણ, તો અણ. ક્યારેક ક અને ફ આ વસ્તુ તમારે ધ અને ઘ, તો એમાં ખાસ ધ્યાન રાખવાનું, ક્યારેક ક આપ્યો હોય ને આપણે ફમાં ગોળ કરી દઈએ છીએ, ઘ આપ્યો ને આપણે ધમાં ગોળ કરી દઈએ છીએ. તો આ રીતે અક્ષરો ઓળખવામાં ભૂલ ન થાય અને સાચું ગોળ કરજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો ખ, તો ખ શોધીને ગોળ કરી દઈશું, બરાબર. પ્રશ્ન 5 બ, સૂચના પ્રમાણે કરો. ઘથી જુદા પડતા અક્ષર ઉપર ચોકડી કરો. જો અહીંયા ઘ હોય તો એની ઉપર નહીં કરવાની, બીજા ઘથી અલગ, એટલે કે ઘથી અહીંયા સૂચનામાં જે લખ્યું હોય એની ઉપર કશું જ કરવાનું નહીં, પણ એનાથી બીજા હોય ને એની ઉપર આપણે ચોકડી કરવાની છે. તો અહીંયા આગળ ઘ છે તો એની પર ચોકડી થશે નહીં, અહીંયા ક ઉપર ચોકડી થશે, અહીંયા આગળ ક ઉપર ચોકડી થશે, બરાબર. બે નંબર, ખથી જુદા પડતા અક્ષર ઉપર ચોકડી કરો. તો પહેલો અણ છે તો એની ઉપર ચોકડી કરવાની, બરાબર. આગળ દથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો, તો પહેલાં બે દ છે, ત્રીજા નંબરનો ડ છે તો એની ઉપર ચોકડી કરવાની, છેલ્લો પણ ડ છે તો એની ઉપર ચોકડી કરી દેવાની. ચાર નંબર, થથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો, તો પહેલો થ છે તો એને રહેવા દેવાનો, પછી ઘ છે તો એની ઉપર શું કરવાનું? ચોકડી, બરાબર. આગળ અણથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો, તો અહીંયા આગળ જ આપેલો છે,
બરાબર ને? ત જ ઉપર ચોકડી કરવાની. છ નંબર, ત થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા આગળ ચ બે આપેલા છે, તો એની ઉપર ચોકડી કરીશું. સાત નંબર, ટ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા આગળ પહેલાં બે ઠ આપ્યા છે, તો એની ઉપર ચોકડી કરીશું. બાકીના ત્રણ ટ છે. આઠ નંબર, ઢથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા દ આપે છે, એની ઉપર ચોકડી આવશે, અહીંયા પણ ચોકડી આવશે. નવ નંબર, ઝથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો પહેલો ઝ છે, પછી ઘ છે, તો એની ઉપર ચોકડી આવશે. પછી ઝ છે અને ઘ છે, તો ઘ ઉપર ચોકડી આવશે. દસ નંબર, છથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા છ છે, આ ઘ છે, ધ છે, તો એની ઉપર આપણે ચોકડી કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? અગિયાર નંબર, ધથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો ધ છે, એની ઉપર કશું કરવાનું નથી. તો આ છ છે, તો એની ઉપર ચોકડી કરીશું. આગળ, ગથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા આગળ ઢ છે, તો ઢની ઉપર ચોકડી કરીશું. બરાબર? તેર નંબર, કથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો ક છે, પછી ખ છે, તો ખ ઉપર ચોકડી, અહીંયા પણ ખ ઉપર ચોકડી. ચૌદ નંબર, ચથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા આગળ ચ છે, પછી ત છે, તો એની ઉપર ચોકડી, અહીંયા પણ ચોકડી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમને જે આ મૂળાક્ષરો આપ્યા હશે, એમાં બે અક્ષરો ઉપર તમારે ચોકડી કરવાની હશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક ચોકડી, એક જ શબ્દ ઉપર ચોકડી કરશો તો તમારો માર્ક્સ કપાઈ શકે છે. બરાબર? તો અલગ પડતા હોય એ બધા મૂળાક્ષરો ઉપર, સૂચનામાંથી જુદા પડતા હોય એ મૂળાક્ષરો ઉપર તમારે ચોકડી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું હિન્દીનું એસાઇનમેન્ટ પૂર્ણ થાય છે. તમારે હિન્દીનું એસાઇનમેન્ટ હિન્દીની નોટમાં સુંદર સ્વચ્છ અક્ષરે, સુવાચ્ય અક્ષરે તમારે લખવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું નવા એસાઇનમેન્ટ સાથે.